हेलो फ्रेंड्स, केम छो बधा। निश्चायक नी मदद थी त्रिकोण नुं क्षेत्रफळ, निश्चायक नी मदद थी रेखा नुं समीकरण, उपनिश्चायक, सहअवयव, आ तमाम टॉपिको शीख्या बाद आजना लेक्चर मां आपणे बहु ज इम्पोर्टन्ट अने अगत्यना टॉपिक नी शरूआत करवा जई रह्या छे, ने ए एटले निश्चायक ना गुणधर्म। આગળના ફ્યુચરમાં ઇન ફ્યુચર LHS બરાબર RHS સાબિત કરવાના દાખલાઓ આવવાના છે, ઘણા બધા MCQ સોલ્વ કરવાના પણ આવવાના છે, તો એ બધા માટે તમને નિશ્ચયના ગુણધર્મો રિલેટેડ તમામ લેક્ચર બરાબર વેમાં શીખવા પડશે, પરફેક્ટ વેમાં નિશ્ચયના એક એક ગુણધર્મ સમજવો પડશે, માઇન્ડમાં ઉતારવો પડશે, તો તો અને તો જ તમને સાબિતીના દાખલા, ગુણધર્મો રિલેટેડ MCQ, કમ્પિટિટિવ એક્ઝામમાં આવનાર MCQ, આ તમામ વસ્તુઓ તમે ઇઝીયર વેમાં સોલ્વ કરી શકશો। તો નોટ અને પેન લઈને વન્સ અગેન મેજિક ઓફ મેથ્સને એન્જોય કરવા માટે મારી સાથે વિડિયો લેક્ચરમાં જોડે જાઓ। ચલો, નિશ્ચયકનો ગુણધર્મ નંબર 1, નિશ્ચયકની બધી જ હાર અને બધા જ સ્તંભોની અદલા બદલી કરતા નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી। મિત્રો, પહેલી હારને હું પહેલી કોલમ બનાવું, બીજી હારને હું બીજી કોલમ બનાવું, ત્રીજી હારને હું ત્રીજી કોલમ બનાવું, ઇટ મીન્સ હું તમામ હારને તમામ સ્તંભોમાં અડલ બદલ કરીશ તો નિશ્ચયકના મૂલ્યમાં કોઈ જ ફરક પડતો નથી। આ પ્રોપર્ટી નંબર 1 કે છે, એક્ઝામ્પલમાં તમને એક્યુરેટ ખબર પડશે। કોઈક નિશ્ચયક છે 2-3-5 આ પહેલી હારના ઘટકો છે, 6-0-4 આ સેકન્ડ રોના, 1-5-7 આ થર્ડ રોના, ક્લિયર? હવે ધારો કે હું બધી જ હારને અને બધા જ સ્તંભોની અદલ બદલ કરું છું, ડેલ્ટા 1 કંઈક આવો બનશે, 2-3-5 જો પહેલી હાર એ પહેલી કોલમ બની, 6-0-4 બીજી હાર એ બીજી કોલમ બની, 1-5-7। તો આ નિશ્ચયકનું મૂલ્ય જો આપણે ગણીશું, તમે ગણજો, ક્લિયર? આપણે બહુ જ એક્યુરેટ વેમાં શીખવું છે અને આ ઉદાહરણ પણ આવી ગયો છે, તો એનું મૂલ્ય આવશે -28। તો ગુણધર્મ પ્રમાણે આ બધી જ હાર અને બધા જ સ્તંભોની અદલ બદલ કરીએ તો પણ નિશ્ચયકનું મૂલ્ય બદલાશે નહીં, નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી, આનો પણ આન્સર -28 જ આવશે, ક્લિયર? આ આપણો ગુણધર્મ નંબર 1 કે છે। મિત્રો, આ જે ઓપરેશન છે બધી જ હારને બધા જ સ્તંભોમાં અદલ બદલ કરો, એની સિમ્બોલિક સંજ્ઞા છે RI2CI। દેખાઈ રહ્યો છે? જ્યારે સાબિતીના દાખલાઓ આવશે ત્યારે તમારે આ વેમાં કરવું પડશે, આ સિમ્બોલનો ઉપયોગ કરવો પડશે। જો કદાચ એવી નીડ્સ ક્રિએટ થઈ કે આપણે બધી જ હાર ને સ્તંભોમાં અડલ બદલ કરીએ તો એને વંચાશે RI2CI, અને સમજાશે બધી જ હાર અને બધા જ સ્તંભોની અદલ બદલ કરતા નિશ્ચયકનું મૂલ્ય બદલાશે નહીં। ઇન શોર્ટ, સાબિતના દાખલામાં તમારે નિશ્ચયક પર આ ઓપરેશન જો એપ્લાય કરવું હોય તો એપ્લાય કરી શકો છો વિધાઉટ એની ચેન્જીસ, કારણ નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી। તો વન્સ અગેન આપણો ગુણધર્મ નંબર 1 કે નિશ્ચયકમાં બધી જ હાર અને બધા જ સ્તંભોની જો અદલ બદલ કરીએ, રો ને કોલમમાં ફેરવીએ તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી। ચાલો ગુણધર્મ નંબર 1 સ્ક્રીનશોટ પાડી લો અથવા લખી લો, ક્લિયર? બહુ જ વિડીયો પોઝ કરીને લખી લેજો। ચાલો ગુણધર્મ નંબર 2 પર જઈએ આપણે। ચાલો ચાલો ગુણધર્મ નંબર 2 તમે મારી સાથે લખતા જાઓ, હું તમને સમજાવું છું। નિશ્ચયકમાં જો ગુણધર્મ નંબર 2 જો નિશ્ચયકમાં લખતા જોજો મારી સાથે, બે હાર
अथवा बे स्तंभ पण चाले, बे स्तंभोनी अदला बदली करिए तो निश्चायकना मूल्यनो चिन्ह बदलाय छे। लगभग तमने समझाई गयो हशे, क्लियर? टेम छतां हुं समझाई दउं। जो मित्रो, आ पहली रो छे, आ बीजी रो छे ने तीजी रो छे। हुं कोई पण बे रो वच्चे अदल बदल करो, एटले पहली रो ना तमाम घटको ने बीजी रो मां लखुं अने बीजी रो ना तमाम घटको ने पहली रो मां लखुं। कोई पण नंबर नी बे रो नी जो हुं अदला बदली करूं तो निश्चायक ना मूल्य नुं चिन्ह बदलाय। इट मीन्स मूल्य जो माइनस 28 आवे छे तो अदला बदली कर्या बाद मूल्य प्लस 28 आवशे। ए अदला बदली कोई पण बे रो नी, पहला ने बीजा नी करो, पहला ने तीजा नी करो, कोई पण बे रो नी अदला बदली करो तो आ प्रकारना निश्चायक नुं मूल्य नुं चिन्ह बदलाशे। सेम वे आ प्रॉपर्टी स्तंभो माटे, कोलम माटे पण लागू पड़े। ધારો કે હું બે કોલમ ની અદલા બદલી કરું, મીન્સ કે -305 ને પહેલી કોલમ પર લઈ આવું, 261 ને બીજી કોલમ પર લઈ આવું, તો નિશ્ચયક નું મૂલ્ય નેગેટિવ થશે, એના મૂલ્ય નું ચિહ્ન બદલાશે। નેગેટિવ તો ના કહી શકાય પણ નિશ્ચયક ના મૂલ્ય નું ચિહ્ન બદલાશે। પ્લસ 28 હોય તો -28, -28 તો +28। ચાલો ધારો કે આ નિશ્ચયક હું पहली अने त्रीजी रो नी अदला बदली करू छु। क्लियर? लखू छु अहीं प्रथम अने त्रीजी हाल नी अदला बदली करता। चलो डेल्टा 1 नवा निश्चयक नाम आपी दईए आपणे। क्लियर? अदला बदली करता त्रीजी हाल ना तमाम घटको हुं लखीश पहली हाल मां 1, 5, -7 અને પહેલી હાલમાં લખીશું ત્રીજી હાલમાં 2, -3, 5 વચ્ચે છે 6, 0 અને 4। ક્લિયર? વિડિયો પોઝ કરીને આની વેલ્યુ ગણી લો, પ્લસ 28 જ આવશે 100%। ક્લિયર? ઈવન પહેલી અને ત્રીજી રોની કરી તમે કોઈ પણ બે હાલની અદલા બદલી કરો અથવા કોઈ પણ બે સ્તંભોની અદલા બદલી કરો તો નિશ્ચયકના મૂલ્યનું ચિહ્ન બદલાશે। તમારે આ વેલ્યુએશન ગણવાની છે प्रॉपर्टी ना यूज मासे, कारण के तुमने आना रिलेटेड असाइनमेंट आपीस। क्लियर? चलो समझायो, पर एक्चुअल दाखला में प्रॉपर्टी वपरा से कई रीतना, एनी संज्ञा शू छे। क्लियर? जो ये प्रथम अने त्रीजी हार ने अदला बदली छे तो प्रथम हार એટલે R1 ने બદલીસ હું ત્રીજી હારમાં એટલે R1 to R3। આપણે સાબિતના દાખલામાં આવું લખવાનું નથી પણ આ સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છે, આ સંજ્ઞા R1 to R3। ક્લિયર? જે રો ની અદલા બદલી કરવાની હોય, જે બે કોલમ ની અદલા બદલી કરવાની હોય એના નંબરો લખી વચ્ચે બોથ સાઈડ આ પ્રકારના સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીશું અને વંચાશે R1 to R3। શું વંચાશે મિત્રોને? R1 to R3। ક્લિયર? ગુણધર્મનો બે સમજાઈ ગયો? ક્લિયર? હવે ધારો કે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો। ધારો કે હું સાબિતના દાખલામાં પ્રોપર્ટીનો યુઝ કરું છું તો કઈ રીતે થશે? ક્લિયર? કારણ કે સાબિતના દાખલામાં મારે LHS પરથી RHS પર જવાનું હશે। ક્લિયર? એટલે એક જ નિશ્ચયક પકડી લઈને એના પર ઓપરેશન કરતા જઈને મારે RHS સુધી પહોંચવાનું હશે। ક્લિયર? તો આ નિશ્ચયક પર ધારો કે હું એપ્લાય કરું, ફોર એક્ઝામ્પલ પહેલી બે કોલમ ની અદલા બદલી કરું C1 to C2 તો અદલા બદલી કેવી રીતે થાય છે? ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આ બનશે, પહેલી બે કોલમ બીજી કોલમ આવશે પહેલા નંબર પર -305, પહેલી કોલમ આવશે બીજા નંબર 2, 6 અને 1, 5, 4, -7। પરંતુ આગળ માઇનસ લખવું જરૂરી છે। તમે જ્યારે
આ ઓપરેશન વાપરો આ મીન્સ કોઈ પણ બે રો કે કોઈ પણ બે કોલમ ની અદલા બદલી કરતું ઓપરેશન વાપરો સાબિતીના દાખલામાં તો બહાર માઈનસ ચિહ્ન નીકળે કારણ કે પ્રોપર્ટી એવું કહે છે કે નિશ્ચયકના મૂલ્યનું ચિહ્ન બદલાય છે બરાબર છે તમે કન્ટિન્યુ કરો છો એટલે તમારે માઈનસ બહાર આપવા પડે આ આપણો ગુણધર્મ નંબર 2 સમજાયો ફરીવાર હું શુદ્ધ શબ્દોમાં બોલું છું ક્લિયર જો નિશ્ચયકની બે હાર કે બે કોલમની હું અદલા બદલી કરું ઇન્ટરચેન્જ કરું પહેલીને બીજા પર લાવું બીજાને પહેલા પર લાવું પહેલીને ત્રીજા પર લાવું કે ત્રીજાને પહેલા પર લાવું કોઈ પણ બે નંબરની હું અદલા બદલી કરું તો નિશ્ચયકના મૂલ્યનું ચિહ્ન બદલાશે રાઈટ હેન્ડ સાઈડ બરાબર લેફ્ટ હેન્ડ સાઈડના પ્રૂવિટના સમમાં જો મારે આ પ્રોપર્ટીનો સિમ્બોલ કંઈક આ રીતનો હશે બંને કોલમ અથવા બંને ઉના નંબર સંજ્ઞા સાથે અને વચ્ચે આપણાનું ચિહ્ન બોથ સાઇડ એરો એ ચિહ્નનો આપણે ઉપયોગ કરીશું અને બહાર નેગેટિવ ચિહ્ન નેગેટિવ સાઇન બહાર કાઢીશું આ હતો આપણો ગુણધર્મ નંબર 2 ક્લિયર વિડિયો પોઝ કરીને લખી લો તો બહુ સારું અથવા સ્ક્રીનશોટ પાડી લો ક્લિયર ચાલો આગળ વધીએ ગુણધર્મ નંબર 3 બહુ જ શાંતિથી આપણે સમજીશું ગુણધર્મ નંબર 3 બહુ ઈઝી છે મારી સાથે હું બોલું તેમ તેમ પહેલા લખી લઈએ ત્યારબાદ એને સમજીએ ગુણધર્મ નંબર 3 જો નિશ્ચયકમાં બે હાર અથવા જે હારને લાગે એ સ્તંભને પણ લાગે બે સ્તંભો બે હાર અથવા બે સ્તંભો ના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય આ પ્રોપર્ટી એમસીક્યુમાં ઘણે બધે વાર વપરાશે બહુ જ ઈઝી છે મારે કહેવાની જરૂર નહીં કોઈ પણ નિશ્ચયક લો ડેલ્ટા 5 7 8 ક્લિયર 5 7 8 5 15 20 30 ક્લિયર કોઈ નિશ્ચયક રેન્ડમ લીધો મેં ક્લિયર નિશ્ચયકને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો પહેલી રોના ઘટકો જુઓ નજર નાખો કેટલા છે 5 7 અને 8 ત્રીજી રોના ઘટકો પર નજર નાખો કયા છે ભાઈ 5 7 અને 8 ક્લિયર એમાં ખબર પડે છે કે R1 બરાબર R3 કોઈ પણ બે હાર ના અનુરૂપ ઘટકો સમાન થઈ જાય કે કોઈ પણ બે કોલમ ના અનુરૂપ ઘટકો સમાન થઈ જાય તો વિચાર કર્યા વગર સીધો જ આન્સર શૂન્ય થાય બીજો એક્ઝામ્પલ લઈએ ડેલ્ટા 1 1 3 5 0 7 9 1 3 5 નજર નાખો ધ્યાનથી પહેલી અને ત્રીજી કોલમ ના ઘટકો જુઓ 1 3 5 ક્લિયર C1 બરાબર C3 તો સીધો જ નિશ્ચયકનું મૂલ્ય થશે શૂન્ય આ પ્રોપર્ટી પર વધારે ટાઈમ આપવાની જરૂર નથી ક્લિયર એમાં સમજણ પડે ફરીવાર બોલું છું નિશ્ચયકમાં કોઈ પણ બે રો કે કોઈ પણ બે કોલમ ના અનુરૂપ ઘટકો સમાન થાય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય વિડિયો પોઝ કરીને ગુણધર્મ નંબર 3 લખી લો ક્લિયર ચાલો હવે આપણે જઈશું ગુણધર્મ નંબર 4 થોડો સમજવામાં માઇન્ડ આપવું પડશે ગુણધર્મ 4 ને ક્લિયર હું બોલું છું તેમ તેમ પહેલા મારી સાથે લખતા જાઓ જો નિશ્ચયકમાં કોઈ પણ એક હાર એટલે સ્તંભ આવી જાય અથવા સ્તંભ ના ઘટકોને અચળ k વડે ગુણીએ તો નિશ્ચયક નું મૂલ્ય k વડે ગુણાશે ક્લિયર વાતને સમજો જરાક એ જ ઉદાહરણ જે આપણે લઈએ તે ઉદાહરણ લઈશું ધારો કે ડેલ્ટા પહેલા ગુણધર્મ સમજીએ 2 -3 5
604-15-7 क्लियर ध्यान आप जो अगर एक मिसचेक है क्लियर हवे अनु मूल्य आपने खबर चहे -28 थाई चहे कितलो -28 थाई चहे आपने गणित उठ चहे क्लियर हवे कोई डेल्टा वन लें हमारा लिखिए त्रिजी हार में बे वडे गुंता क्लियर त्रिजी हार ने बे वडे गुंता એટલે આ ત્રીજી હાર ના ઘટકો ને હું બે વડે ગુણીને પેલામાં લખીશ 2 10 માઈનસ 14 જો મિત્રો 2 10 માઈનસ 14 બે વડે ગુણતા ક્લિયર બાકી બધું સેમ 2 માઈનસ 3 5 604 ક્લિયર તો આનું મૂલ્ય મારે વિડિયો પોઝ કરીને શોધો જુઓ ચલો વેઇટ કરું શોધો જુઓ જો બધા तो આનું મૂલ્ય આવશે 100% ક્લિયર તમે ત્રીજી હારને બે વડે ગુણ્યા ક્લિયર તો -28 નિશ્ચયકનું મૂલ્ય પણ બે વડે ગુણાશે -56 બધાનો જવાબ આવી ગયો છે -56 બે વડે ગુણું તો મૂલ્ય બે વડે ગુણાય 5 વડે ગુણું તો 5 વડે ગુણાય જો k વડે ગુણું તો k વડે ગુણાય નિયમને ગુણધર્મને બરાબર સમજજે જો નિશ્ચયકમાં કોઈ પણ એક હાર અથવા સ્તંભના ઘટકોને ત્રીજી હારના ઘટકોને મે 2 વડે ગુણ્યા અચળ k વડે ગુણીએ તો નિશ્ચયકનું મૂલ્ય k વડે ગુણાશે જે ઓરિજિનલ મૂલ્ય છે એ તમે જેટલા વડે ગુણો છે એના વડે ગુણાશે ક્લિયર મિત્રો પ્રોપર્ટી લખી લો સમજી લો પણ એક્ચ્યુઅલ દાખલામાં વપરાશે કઈ રીતના એ સમજ્યા આપણે ચાલો ધારો કે નિશ્ચય બે ઉદાહરણ લઉં છું ધારો કે હું ડેલ્ટા કોઈ પણ 2 4 અને 8 1 7 3 5 0 1 ડેલ્ટા 1 x x સ્ક્વેર x ક્યુબ 5 1 3 2 4 7 ક્લિયર જો પહેલી હાલમાં 2 કોમન આપણે કાઢી શકીએ છીએ આ પ્રોપર્ટી અનુસાર પ્રોપર્ટી શું કહે છે એક હાર અથવા એક સ્તંભના ઘટકોને જો k વડે ગુણું તો નિશ્ચયકનું મૂલ્ય પણ k વડે ગુણાશે ઈટ મીન્સ કે નિશ્ચયકમાં હવે હું કોઈ પણ એક હાર આઈ રિપીટ કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભમાં જો ઘટકો સામાન્ય નીકળતા હોય તો એને બહાર સામાન્ય કાઢીને ગુણાકારમાં લખી શકું છું इट्स ऑल अबाउट ऑब्जर्वेशन निरीक्षण शक्ति जो हमारे नौ घटक छे मतलब पहली जे हार छे पहली हार एमा बे सामान्य छे दरेक घटक के बे वडे गुणायलो छे तो बे जो हूं बाहर काढू तारी ता बाहर लखी सकू छु अंदर रहेशे हवे बे 1 2 2 4 અને 2 6 8 क्लियर 1 7 3 નીચે એઝ ઇટ ઇઝ બધું 5 0 1 1 7 3 5 0 1 क्लियर આમ સાગતીમાં આની બહુ જરૂર પડશે ઘટકો સામાન્ય કરવાને લખવું પડશે તમારે કે પ્રથમ હારમાંથી બે સામાન્ય લેટા સમજો છો વાતને મિત્રો ક્લિયર અહીંયા જો ધ્યાનથી સમજો વાતને જો ઓબ્ઝર્વ કરો છો બધા મારી સાથે બોલો છો કે અહીંયા કયા રો કે કઈ કોલમમાં ઘટકો સામાન્ય છે તો જે છોકરો હોશિયાર હશે બ્રિલિયન્ટ હશે તરત ધ્યાન જાય કે જે પહેલી કોલમ છે મને કહેશે જો સર જો પહેલી કોલમમાં x બધાને જ ગુણાયેલો છે તો લખી આવે પ્રથમ સ્તંભમાંથી x સામાન્ય લેતા તો જે સામાન્ય લો છો એને આપણે બહાર કાઢવો પડે x 1 x સ્ક્વેર માંથી x સ્ક્વેર ને x વડે ભાગ્ય તો x અને રહેશે x સ્ક્વેર બાકી બધું એઝ ઇટ ઇઝ જે છે એ પ્રમાણે ક્લિયર તો હજુ પણ નિશ્ચયકના બે થી ત્રણ ગુણધર્મોનો અભ્યાસ બાકી છે ક્લિયર પણ એને બહુ ડિટેલમાં સમજવા પડે તો આજના લેક્ચરમાં આપણે જે ચાર ગુણધર્મો શીખ્યા એનો ફરી એકવાર હું બોલું છું તમારે પણ મારી સાથે બોલવાના છે ક્લિયર
गुणधर्म नंबर एक, निश्चयक में बधी हार अने बधा ज स्तंभों की अदला बदली करता निश्चयक नु मूल्य बदलातु नथी। सिम्बॉल आर आई टू सी आई, सिम्बॉल लखू छु अहीं आर आई टू सी आई, याद छे ने आर आई टू सी आई। चलो आगळ वधीए। गुणधर्म नंबर बे, निश्चयक में कोई पण बे हार कि कोई पण बे स्तंभनी जो हूँ अदला बदली करूँ तो निश्चयक मूल्यनु चिन्ह बदलाशे। धन है तो ऋण आवे, ऋण है तो धन आवे, पण वपराशे कई रीतना दाखला में के दाखला में जो हूँ अदला बदली करूँ छूँ तो मारे निश्चयकनी बहार माइनस चिन्ह आपवानुं। क्लियर। गुणधर्म नंबर त्रण, बन्ने हार के बन्ने कोलम, कोई पण बे हार के कोई पण बे कोलम ना घटको समान थाय तो निश्चयकनुं मूल्य शून्य। गुणधर्म नंबर चार, क्लियर, कोई एक ज रो के कोई एक ज कोलम माटे हूँ सामान्य कोई घटक काढ़ी सकूँ छूँ एनो सीधो मीनिंग एवो थयो कि निश्चयकनी कोई एक हार के कोई एक स्तंभना घटकोने जो अचल के वड़े गुणूँ तो निश्चयकनुं मूल्य पण के गणूँ थशे। क्लियर। तमारुं काम शुं छे, तमारे चारे चार प्रॉपर्टी लखवानी छे, एक वार नोट में व्यवस्थित वे में लखवानी छे साथे। क्लियर। एना एक एक एक्जाम्पल लईने समझवानी छे, माइंड में उतारवानी छे अने एनो यूज दाखलाओं में कई रीतना थशे ए पण शीखवानुं छे। आ बधी ज वातो मैं तमने शीखवानी छे, कंसेप्ट अने लॉजिक मैं बहु एक्युरेट वे में तमने क्लियर करावा, तमारे खाली एवा गुणधर्मोनी प्रेक्टिस करवानी छे। करशो ने? ओके करशो ज बधा। चलो तो मळीए नेक्स्ट लेक्चर में नवा गुणधर्मो साथे। त्यां सुधी घरे रहेजो, सेफ रहेजो अने मैजिक ऑफ मैथ्स ने एन्जॉय करता रहेजो। चलो मळीए।